બાબરના સુથારને એસડી ગામે રહેતા કાપડના વેપારી ઠાકરસિંહભાઈ સાથે તેમની ધર્મની બહેને 10 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ ઠાકરસિંહભાઈના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે, જેની બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે હાલ ઠાકરસિંહભાઈ ગુમ છે, પરંતુ તેમના પરિવારને એક ઓડિયો ક્લિપ મળી હતી જેમાં જાણવા મળ્યું હતું તેમની ધર્મની બહેન રમીલા માળી દ્વારા તેમની પાસે 10 લાખ રૂપિયા પડાવ્યા હતા અને તેમને માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. ઓડિયો ક્લિપના આધારે ઠાકરસિંહભાઈના પરિવાર દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમૃતભાઈ જોશી અને નેસડાના બંને જણા રમીલાબેન રમેશભાઈ, આ બંને જણા આ બધાની મિલી ભગતથી એને ગમે તે ધમકીઓ આપી હોય કે ગમે તે કર્યું હોય એમના દ્વારા આ નીકળી ગયેલ છે. બીજી અમને કોઈ માહિતી નથી. અને આ એના પાસેથી 10 લાખ રૂપિયા જેવું અંદાજે એ બધું એમણે પડાવેલ છે. તો એના પાસે હતા એટલા દિવસ એણે એ કર્યું અને પછી પૈસા એની જોડે થઈ રહ્યા એટલે આ બધાએ દબાણ ચાલુ કર્યું. એ કારણથી આ ભાઈ અને નીકળી ગયો. ત્રણે વ્યક્તિ છે આધાર તો છે, એમાં ધમકી આવે પણ વારંવાર અમૃતિ મારી નાખશે એવી ધમકી આવે તો ફોનમાં મને ગાલી બોલી છે. 10 થી 12 લાખ રૂપિયા એને એને ધણી બધી ખબર છે. એનો ધણી ભીળો રહેતો પાસે એને ધણીને વારંવાર ફોન કર્યા છે કે તું અમારા ઘર ચીડે તો છોડી જે બેન કરીને આવતાર ના થાય કે એવું કંઈ ના હોય.